આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નારી મહાત્મ્યમાં ગુરુદેવ કહે છે 21મી સદી નારી પ્રધાન હશે, એમાં નારીનો ફાળો મોટો હશે. આ માટે ખૂબ જરૂરી છે કે નારી જાગરણનું આંદોલન સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ યુદ્ધ કક્ષાએ શરૂ કરવું જોઈએ. મિશનમાં ઘણી બધી સમર્થ મહિલાઓ છે, તેઓ એક એક મંડળ ચલાવે અને પોતાનું કાર્યક્ષેત્ર વધારીને ઓછામાં ઓછી 25 નારીઓને તો જાગૃત કરે જ. આ માટે પ્રૌઢ શિક્ષણ, કુટીર ઉદ્યોગ, સંગીત સંમેલન, કુરિવાજોની નાબૂદી, સ્વભાવ પરિવર્તન જેવા અનેક કાર્યો હાથ ધરી શકાય છે અને તેમને આગળ વધારતા રહેવું જોઈએ અને નારી જાગૃતિનું કાર્ય કરવું જોઈએ. જાગો પ્યારી બહેનો, જાગો. અબ સમય નહીં હૈ સોને કા, સોઈ શક્તિ કો પહેચાનો. અબ ગયા જવાના રોને કા, ચંડ મુંડ કે મર્દન કો, તુમ મહાચંડી કે બન જાઓ, મહિષાસુર કા વધ કરને કો, તુમ દુર્ગા મહાદુર્ગા બન જાઓ. જાગો લક્ષ્મીબાઈ, જાગો. આસુરી શક્તિ સે ટકરાઓ, ધન્યવાન સત્યવાન કો સાવિત્રી બન, યમરાજ સે આજ છુડા લાવો, યમરાજ સે આજ છુડા લાવો. તુમ જાગો તો જાગ ઉઠે સારા હિન્દુસ્તાન, જગતગુરુ ફિરશે બને અપના દેશ મહાન. આ રીતે સુતેલી ચેતનાને, નારીની સુતેલી ચેતનાને જગાડતા ગુરુદેવ ઘોષણા કરી છે કે આ યુગ નારીનો યુગ છે. માટે હે પ્રિય બહેનો, હે દીકરીઓ, જાગો, પોતાના અસ્તિત્વને ઓળખો, પોતાના ગૌરવ ગરિમાનું ધ્યાન ધરો. હવે પતિ દેવતાનો માર ખાઈને કે બળી મરવાનો સમય પૂરો થઈ ગયો છે. તમારી પોતાની સુતેલી શક્તિને ઓળખો, જાગૃત કરો અને દુર્ગા ચામુંડા કાલી બનીને દુષ્ટોના શમન માટે તૈયાર થઈ જાઓ. અત્યારે તમને વંદનીય માતાજીની શક્તિ અને ગુરુદેવના વરદાન મળી રહ્યા છે. પોતાને અબડા દિનહીન ના સમજો. નારિયા દેશ કી જાગ જાય અગર, યુગ સ્વયં હિ બદલતા ચલા જાયગા, શક્તિયા જાગરણ ગીત ગાય અગર, હર હૃદય હિ મચલતા ચલા જાયગા, હર હૃદય હિ મચલતા ચલા જાયગા. વીર સંતાન શે કોખ ખાલી નહીં, ગોદ મે કોન સી શક્તિ પાલી નહીં, જનનિયા શક્તિ કો સાધ પાય અગર, શૌર્ય શિશુઓ મે બઢતા ચલા જાયગા, શૌર્ય શિશુઓ મે બઢતા ચલા જાયગા. મૂર્તિ પુરુષાર્થ મે હૈ સદાચાર કી, પૂર્તિ શ્રમ સે સહજ સાધ્ય અધિકાર કી, પત્નિયા સાધગી સાધ પાય અગર, પતિ સ્વયં હિ બદલતા ચલા જાયગા, પતિ સ્વયં હિ બદલતા ચલા જાયગા. આ નારી જાગરણનો દિવ્ય સંદેશ આપતા ગુરુદેવ લખે છે કે ધર્મપરાયણ માતા રૂકમણીબાઈએ તો દેશને એક નહીં પણ ત્રણ ત્રણ રત્નો આપ્યા છે. વિનોબા, બાલકોવા અને તેમના એક નાના ભાઈ સમાજની સેવા કરવામાં હંમેશા આગળ રહ્યા છે. માતાના ધાર્મિક શિક્ષણે બચપણમાં જ વિનોબાજીના મુખે એવું કહેવડાવ્યું કે હરિજન, ચમાર વગેરે નીચ નથી, ભગવાનને સર્વવ્યાપી માનીને એમની પૂજા કરનાર માતા રૂકમણીએ વિનોબા ભાવેને ઈશાવાસ્ય મિદમ સર્વમના ઉપાસક બનાવી દીધા છે. આદિકાળથી માંડીને અત્યાર સુધી ભારતની નારીઓએ દેશને અમૂલ્ય રત્નો તો આપ્યા છે, આપણા ગૌરવનો આધાર તે જ છે. એટલે જ કદાચ આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિને આટલું મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હશે. ઇતિહાસ સાક્ષી છે કે શ્રેષ્ઠ નારી શ્રેષ્ઠ નાગરિકોને જન્મ આપનારી ખાણ છે, એને નર કરતા વધારે શ્રેષ્ઠ ગણીને સન્માન આપવું જોઈએ. એક વખત વિશ્વ વિજેતા નેપોલિયન બોનાપાર્ટને કોઈએ પૂછ્યું કે કોઈ દેશની ઉન્નતિમાં સૌથી મોટો ફાળો કોનો હોય છે, ત્યારે નેપોલિયને તરત જ જવાબ આપ્યો હતો કે માતાનો.
ખુદ માતા જો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન? કોઈ પણ માણસના જીવન પર માતાના લાલન પાલન અને શિક્ષણની છાપ સ્થાયી રૂપે ચોક્કસ પડે છે. સિંહની સાથે રમનાર ભરત શંકુતલાની દેખરેખ નીચે વનમાં ઉછર્યો હતો. રાજા ગોપીચંદની માતાએ એમને વૈભવ વિલાસ છોડીને ત્યાગી બનવાની સલાહ આપી હતી અને આગ્રહપૂર્વક ભર્તુહરિના શિષ્ય બનાવીને પુણ્ય પ્રયોજનમાં વાળી દીધા હતા. મદાલસાએ પોતાના ત્રણેય પુત્રોને આદર્શ સાધક બનાવ્યા. શરૂઆતથી જ તેમને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યા છે અને એમનું ચિંતન ઉત્કૃષ્ટ બનાવ્યું છે. એમના પતિ મહારાજ ઋતુધ્વજની ઈચ્છાને માન આપીને એમણે પોતાના ચોથા પુત્ર અલર્કને રાજા બનાવ્યો છે. પોતે એવા જ ચિંતનનો વિકાસ કરીને ગર્ભાવસ્થામાં જ બાળકોને એવા સંસ્કાર આપ્યા છે. અલર્કે એકવાર પૂછ્યું, માં, મારા ત્રણેય ભાઈઓને ઓછી સગવડતાવાળું વનવાસીનું જીવન શા માટે પસંદ કર્યું? તે સાધના તો નગરના સગવડ ભર્યા જીવનમાં પણ થઈ શકત. મદાલસાએ કહ્યું, બેટા, તું મને એ બતાવ કે જેણે નદી પાર કરવી હોય તે સુવિધાયુક્ત અને વિશાળ પરંતુ છિદ્રવાળી નૌકા પસંદ કરશે કે છિદ્ર વગરની નૌકા? અલર્કે કહ્યું, છિદ્ર વગરની નૌકા પસંદ કરવી પડે. ત્યારે માતાએ એને સમજાવ્યું છે કે બેટા, સાંસારિક સુખ સગવડોથી મનુષ્યના વ્યક્તિત્વમાં દોષોરૂપી છિદ્રો પેદા થવા લાગે છે. સાધનાયુક્ત તપસ્વી જીવન જીવવાથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને પ્રખરતા આવે છે. આથી સાધકોએ સગવડવાળું જીવન છોડીને તપસ્વી જીવન જીવવું જોઈએ કે જેથી એમનું વ્યક્તિત્વ નિર્દોષ અને નિર્મળ બને. બેટા, સુખ સંપત્તિ અને સત્તાનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરીને તારા વ્યક્તિત્વને છિદ્રો વગરનું બનાવજે. સાધનોને જરૂર કરતા વધારે મહત્વ ક્યારેય આપીશ નહીં. રામકૃષ્ણ પરમહંસની માતા એક વખત કલકત્તા આવ્યા અને સ્નેહવશ થઈને થોડો સમય પુત્રની પાસે રહ્યા. દક્ષિણેશ્વર મંદિરની માલિકણ રાસમણીએ એમને ગરીબ તથા સન્માન કરવા યોગ્ય માની જાત જાતની કિંમતી ભેટો આપી છે. તેમણે બધાનો અસ્વીકાર કર્યો અને રાસમણીનું માન રાખવા ખાતર માત્ર એક ઇલાયચી જ લીધી છે. ત્યાં હાજર રહેલા લોકોએ એવું કહ્યું કે આવી નિષ્પૃહ માતા જ પરમહંસ જેવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપી શકે છે. ખૂબ સુંદર દ્રષ્ટાંતો આપી નારી મહાત્મ્યનું ગૌરવ વધાર્યું છે પૂજ્ય ગુરુદેવે. ચિત્તોડના રાજકુમાર એક ચિત્તાનો પીછો કરી રહ્યા હતા. તે ચિત્તો જાળીમાં સંતાઈ ગયો. રાજકુમાર પોતાના ઘોડાને જાળીની આસપાસ દોડાવતા રહ્યા, પરંતુ સંતાઈ ગયેલા ચિત્તાને બહાર કાઢવામાં તેને સફળતા મળતી નહોતી. એ વખતે એક ખેતરના ખેડૂતની પુત્રી અદ્રશ્ય જોઈ રહી હતી. એણે રાજકુમારને કહ્યું, ઘોડો દોડાવવાથી અમારું ખેતર બગડે છે. તમે ઝાડના છાંયે બેસો, હું ચિત્તાને મારીને તમારી પાસે લાવું છું. તે એક મોટો દંડો લઈ અને જાળીમાં પેઠી અને મલયુદ્ધમાં ચિત્તાને પછાડી નાખ્યો છે. એને ઘસડીને તે બહાર લઈ આવી અને રાજકુમારની આગળ નાખ્યો છે. આ પરાક્રમ જોઈ રાજકુમાર દંગ રહી ગયા. એક દીકરીમાં આટલી હિંમત! એમણે છોકરીના પિતાને વિનંતી કરી કે એ દીકરીના લગ્ન મારી સાથે કરો. અને એ છોકરીના લગ્ન એ ખેડૂતે એની સાથે કર્યા છે. પ્રખ્યાત યોદ્ધો અમીર એ છોકરીની કુખે જન્મ્યો હતો. સંતાન એની માતા જેવું જ પેદા થાય છે. સુભદ્રાની કુખે અભિમન્યુનો જન્મ થયો હતો, તો અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. શ્રેષ્ઠ માતાઓ પોતાના ગુણ કર્મ અને સ્વભાવને અનુરૂપ શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપે છે. એણે કશિપુને ઘેર પ્રહલાદ જેવા ભક્તનો જન્મ થવો એ નારીની પ્રહલાદની ધાર્મિક માતા કયાધુની યોગ્યતાનું પ્રમાણ છે. અને એટલે જ કહ્યું, ઉઠ, ઉભો થા ભારતના બાળ, તું લઈ લે હાથે જ્ઞાન મશાલ. એ શાદ કરે છે મહાકાલ, એ શાદ કરે છે મહાકાલ. સંતાન સિંહનું હોવા છતાં પામર પશુતમ તુજ સ્થાન રહ્યું. ઉઠ થા, ઉભો કર સ્વરૂપ ભાન, તું છે સ્વયં કેસરી કરાલ. એ શાદ કરે છે મહાકાલ, એ શાદ કરે છે મહાકાલ. નારીઓના શ્રેષ્ઠ ગૌરવને વધારતા વધારતા માનવ માત્રના ગૌરવને વધારવાનો પ્રયત્ન ગુરુદેવ કરી રહ્યા છે. આગળ દ્રષ્ટાંત આપ્યું છે. કુંતાજી પણ બધી રાણીઓની જેમ એક મહિલા જ હતા. જન્મથી તો બધા જ સરખા હોય છે. પ્રગતિ તો મનુષ્ય પોતાના પરાક્રમ અને પુરુષાર્થના બળે કરે છે.
કુંતાજીએ દેવત્વ જાગૃત કર્યું. આકાશમાં રહેલા દેવતાઓને પોતાના સહચાર બનાવ્યા અને પાંચ દેવપુત્રોને જન્મ આપવામાં તેઓ સફળ રહ્યા છે. સુકન્યાએ અશ્વિની કુમારોને તથા સાવિત્રીએ યમરાજને મદદ કરવા માટે મજબૂર કર્યા હતા. ઉચ્ચ કક્ષાની નિષ્ઠા જેનામાં હોય તેઓ દેવોની ઈશ્વરીય સત્તાની મદદ મેળવવામાં સફળ થાય છે. અને એટલા માટે જ કહ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમતે દેવતા. આનો આદર્શ મનુસ્મૃતિનો છે. આવો આદર્શ એ મનુસ્મૃતિનો છે. વૈદિક કાળમાં અનેક વિદુષી સ્ત્રીઓ પેદા થઈ છે. એમણે વેદ મંત્રોની રચના કરી હતી અને એમનો સાક્ષાત્કાર કર્યો હતો. વૈદિક જ નહીં પણ પૌરાણિક કાળમાં પણ જે કામ દેવો ન કરી શક્યા તે પૂર્ણ કરવા માટે એમણે માતૃશક્તિની અભ્યર્થના કરી અને એની મદદથી અથવા તો એના દ્વારા અભિષ્ટ કામ પૂર્ણ કર્યું યા તો કરાવ્યું છે. વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં આવા ઢગલા બંધ ઉદાહરણો છે. મનુને પોતાના યજ્ઞ માટે કોઈ પુરોહિત ના મળ્યો કે જે વિશિષ્ટ યજ્ઞ કરાવી શકે. આથી એમણે પોતાની પુત્રી ઈલાને યજ્ઞના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. ઈલા એ વખતની પ્રખ્યાત વિદુષી અને ધર્મવેત્તા હતી. એનાથી અનેક વિદ્વાનો પ્રભાવિત થયા હતા. મહર્ષિ વસિષ્ઠના આશ્રમમાં રહીને સચી જ્ઞાન વિજ્ઞાનમાં એટલી બધી પ્રવીણ થઈ ગઈ હતી કે એનાથી વધારે તો ઠીક પણ એની બરાબરી કરી શકે એવો પતિ શોધવાનું કામ પણ એના માટે મુશ્કેલ બની ગયું હતું. સ્વયં ઇન્દ્રએ એ કન્યાને રાજમહિષી બનાવવાની પહેલ કરી અને સચીના પિતા મહર્ષિ પુલોમે ઇન્દ્રને પોતાની કન્યા માટે લાયક જોઈને લગ્નની અનુમતિ આપી. પછી આ સચી પછીથી ઇન્દ્રાણી બની છે. ભારત વર્ષમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે એના નિવારણ માટે મહર્ષિઓ ભેગા થયા. એમણે પછી શોધી કાઢ્યું કે કોઈ એવી વ્યક્તિ તપસાધના કરે કે જેનાથી એક બ્રહ્મજ્ઞાની, કર્મકાંડી, શાસ્ત્રજ્ઞ અને મેધાવી હોય તો દુષ્કાળ દૂર થાય. આ બધી વિશેષતાઓ મહર્ષિની કન્યા ગૌશામાં જોવા મળી અને એણે કરેલી તપશ્ચર્યાથી આ દુષ્કાળનું નિવારણ થયું છે. ઋષિ શાંડિલ્યની પુત્રી શ્રીવંતી એ વખતની અજોડ તપસ્વીની સાધ્વી હતા. શુલભા નામની એક વિદુષી ઋષિ કન્યાને રાજા જનક જેવા બ્રહ્મજ્ઞાનીને પણ શાસ્ત્રમાં ચકિત કરી દીધા હતા. આ શાસ્ત્રનો ઉલ્લેખ મહાભારતના શાંતિ પર્વમાં ખૂબ સારી રીતે આવે છે. આ જ રીતે રાજા જનકના દરબારમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક વચ્ચે પણ જોરદાર શાસ્ત્રાર્થ થયો હતો. ગાર્ગીના તર્ક અને દલીલોથી યાજ્ઞવલ્ક પણ છોભેલા પડી ગયા હતા. એટલું જ નહીં પણ ગુસ્સે થઈને શ્રાપ પણ આપવા લાગ્યા હતા. દેવી ઉષ્ણાને અકાળે વિધવા થવું પડ્યું. એમણે પોતાના પુત્ર કાંક્ષીવાનને પોતાની દેખરેખ નીચે ભણાવ્યો અને યોગ શીખવાડ્યો. યાદ રહે કે કાંક્ષીવાનની કન્યા ઘોષાએ જ તપશ્ચર્યા કરી અને એ દુકાળનું નિવારણ કર્યું હતું. આ જ રીતે શુલભા નામની વિદુષીએ પણ પોતાના પુત્ર પંચશીખને ભણાવ્યો કે જેણે સાંખ્ય શાસ્ત્ર પર કેટલાય ગ્રંથો રચ્યા છે, લખ્યા છે. અને એમણે લખેલા ગ્રંથોમાં જ એવો ઉલ્લેખ આવે છે કે એમણે જ્ઞાન પોતાની માતા શુલભા પાસેથી મેળવ્યું હતું. શંકરાચાર્ય અને મિંડન મિશ્ર જેવા દિગ્ગજ વિદ્વાનોના શાસ્ત્રાર્થ વખતે નિર્ણાયક બની શકે એવું કોઈ પણ ન હતું. મંડન મિશ્રની પત્ની ભારતીએ જ આ માટે યોગ્ય હતી. પરંતુ દેવી ભારતી અંગે એવી આશંકા સેવાતી હતી કે પોતાનો પતિ શાસ્ત્રાર્થ કરે છે તેથી તે પક્ષપાત કરશે. પરંતુ સાચા વિદ્વાનનું ચારિત્ર્ય પણ ઉચ્ચ હોય છે. એ કોઈ પક્ષપાત કરવામાં માનતા નથી. શંકરાચાર્ય ભારતીને નિર્ણાયક બનાવી અને એનો નિષ્પક્ષ નિર્ણય બધાએ માન્ય રાખ્યો છે. પ્રાચીન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ એવી હતી કે તે પોતાની પ્રતિભાથી સમાજને લાભાન્વિત કરી શકે. સાથે સાથે એવી કેટલીય વિદુષી મહિલાઓ પણ થઈ છે કે એમણે પોતાની યોગ્યતા અને પ્રતિભાથી પોતાના પતિને પણ ઊંચે ઉઠાવ્યા હોય. વિદુષી વિદ્યોત્તમા અને કાલિદાસનું જ ઉદાહરણ લો. આ બધા જ જાણે છે કે એમનું લગ્ન, એ વિદ્યોત્તમાનું લગ્ન પહેલા કાલિદાસ ડબુ પૈસાના ઢ હતા,
મૂર્ખ હતા જે ડાળી પર બેઠા હતા એ ડાળીને જ તેઓ કાપતા હતા, એની સાથે આ વિદ્યોત્તમાનું લગ્ન કરવામાં આવ્યું. વિદ્યોત્તમાએ પોતાના પતિમાં યોગ્યતા વધારવાની ભૂખ જગાડી અને એના ફળ સ્વરૂપે કાલિદાસ અભણમાંથી ગમારમાંથી મહાકવિ કાલિદાસ બન્યા. આ જ રીતે રત્નાવલીએ પણ પોતાના સુખ સગવડને ગૌણ માનીને પતિની કામુકતાને ઈશ્વર તરફ વાળી દીધી હતી. કૈયટને વ્યાકરણ લેખન માટે એમની પત્નીએ જ પ્રેરણા આપી હતી. એ કામ ચાલ્યું તેટલો સમય ઘરની સંપૂર્ણ જવાબદારી પણ અદા કરી. દોરણા વળીને તથા મહેનત મજૂરી કરીને એમણે ગુજરાન ચલાવ્યું અને કૈયટને એમનું લેખન કાર્ય પૂરું કરવા દીધું છે. નીતિના માર્ગે ચાલવા માટે એક તરફ ભારતીય પત્નીઓ આટલી કઠોરતાનો પરિચય આપતી રહી હતી તો બીજી બાજુ નીતિના રક્ષણ માટે એમણે પોતાના પતિને પણ સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો. આ સ્વરૂપે એમનું શૌર્ય અને પરાક્રમ પણ આપણને જોવા મળે છે. કૃષ્ણાર્જુનિયમ નામના ગ્રંથમાં એક ઉલ્લેખ મળે છે કે નીતિના પ્રશ્ન પર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે સુભદ્રાએ અર્જુનના સારથી તરીકે ખૂબ વીરતાપૂર્વક કામ કર્યું હતું. દેવાસુર સંગ્રામમાં ઇન્દ્રને મદદ કરવા માટે જ્યારે દશરથ રાજા યુદ્ધમાં ઝંપલાવે છે ત્યારે કૈકેયી પણ એમની સાથે ગઈ હતી અને ધમસાણ યુદ્ધમાં દશરથના રથના પૈડાનો ખીલો નીકળી જતા જોયો જ્યારે કૈકેયીએ ત્યારે તે રથના ખીલાની જગ્યાએ પોતાની આંગળી એમાં ખોસી દીધી અને રથને પડતો અટકાવીને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા. સીતાજીએ પણ બચપણમાં શિવ ધનુષ્ય ઊંચકીને પિતા જનકને આશ્ચર્યજનક કરી દીધા હતા. આટલી શક્તિશાળી કન્યાના લગ્ન શક્તિશાળી વર સાથે કરવા માટે જનક રાજાએ સ્વયંવરમાં શિવ ધનુષ્ય તોડવાની શરત મૂકી હતી. પછીથી સીતાજી કર્તવ્ય માર્ગ પર પતિને સાથ આપવા અને જંગલમાં અને ગિરિકંદરાઓમાં કષ્ટ સહન કરી દુઃખો સહન કરી અને રખડી રહ્યા છે એના પતિને સાથ આપી રહ્યા છે. ખૂબ દુઃખ કષ્ટ વેઠણને પણ એમના પતિની સહયોગીની બની રહ્યા છે. પ્રાચીન ભારતની નારીની સ્થિતિનો, એમના શૌર્યનો, એમના પરાક્રમનો, એમના પુરુષાર્થનો પરિચય મેળવી શકાય એવા અગણિત પ્રસંગો છે. વિદ્વતા, પ્રતિભા, કર્તવ્ય નિષ્ઠા, સમાજ સેવા, ધર્મ સેવા વગેરે કાર્યમાં ભારતીય મહિલાઓએ આગળ વધીને પોતાની ક્ષમતાઓને ખૂબ વિકસિત કરી હતી. જ્યારે પણ એવો સમય આવ્યો હોય કે અવસર આવ્યો હોય ત્યારે ભારતીય નારીએ પોતાના ગૌરવમય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. બુંદીની હાડ રાણી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, શિવાજીની માતા જીજાબાઈ, રાણી દુર્ગાવતી, તારાવતી, કર્માવતી, કમલા, કર્ણાવતી, અહલ્યા, ભીકાજી કામા, સરોજની નાયડુ, મીરા, કમલા, આસ્ટપેડ, ડોક્ટર પૂનમ, કસ્તુરબા વગેરે એવી કેટલીય મહાન મહિલાઓ થઈ છે જે ગુલામીના સમયમાં જન્મી અને છતાંય શૌર્ય પરાક્રમની સાથે સેવા સાધનાના ક્ષેત્રમાં પોતાનું નામ અમર કરી ગઈ. આવી આ કળિયુગની નારીઓની વાત છે, સતયુગની નહીં, કળિયુગની પણ આમાં ઉલ્લેખ કે નારી આદ્ય શક્તિ છે, તે જ સૃષ્ટિને ઉત્પન્ન કરનારી છે. પોતાની કક્ષાને અનુરૂપ પરિવાર તથા ભાવિ પેઢીનું સર્જન કરવામાં તે સંપૂર્ણપણે સમર્થ છે. 21મી સદીમાં તેનું જ વર્ચસ્વ મુખ્ય હશે. પુરુષે પોતાની કઠોર પ્રકૃતિના બળે બહુ મોટું પરાક્રમ કર્યું હોય કે ના કર્યું હોય, પરંતુ તેના અહંકાર અને ઉદંડતાએ અનાચારનું વાતાવરણ પેદા કર્યું છે. સૃષ્ટાની ઈચ્છા છે કે સ્નેહ, સહયોગ, સર્જન, કરુણા, સેવા, મૈત્રી જેવી વિભૂતિઓનો લાભ પૂરા સંસારને મળે, જેથી યુદ્ધ જેવી અનેક ભયંકર સમસ્યાઓનો કાયમ માટે અંત આવી જાય. આ બાબતનો સ્વીકાર કરવા માટે લોકોને સમજાવવા જોઈએ અને તેમની પર દબાણ પણ લાવવું જોઈએ કે તેઓ નારીને વરિષ્ઠ બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે. સતયુગને પાછો લાવવાનું કામ લોકોએ કરવું જોઈએ. એ માટે એક તંત્ર ઊભું કરવું, એ માટે જરૂરી સરંજામ ભેગો કરવો તથા વાતાવરણ બનાવવાનું કામ લોકોનું છે. આ બધી જવાબદારીઓ નવી પેઢીએ પોતાની માથે લેવી પડશે. આજે જે છોડ ઉગાડવામાં આવી રહ્યા છે તેમના દ્વારા જ વિકસિત થયેલા વૃક્ષોની શોભા તથા સૌંદર્યને સાચવવાનું કામ જેઓ અત્યારે જન્મ્યા છે કે હજુ જન્મ લેવાના છે તેઓ જ કરશે. થોડા સમય પછી
તેઓ પ્રૌઢ અને પરિપક્વ થઈ જશે. આવી શ્રેષ્ઠ અને ઉન્નત પેઢીને જન્મ આપવાનું તથા તેને સંસ્કારવાન બનાવવાનું કામ એવી નારીઓ જ કરે, જેઓ નવસર્જનની મહત્વની ભૂમિકા નિભાવવામાં કોઈને કોઈ સ્વરૂપે પોતાની વિશિષ્ટતાનો પરિચય આપે. આજના જાગરણ, આજના નારી જાગરણ આંદોલનને ભવિષ્યમાં અત્યંત પ્રભાવશાળી બનાવવાનું કામ પણ તેમનું જ છે. અખંડ જ્યોતિમાં પૂજ્ય ગુરુદેવે 1988માં કહ્યું છે. આમાં જ આગળ વધીએ તો ગુરુદેવ કહે છે પ્રજ્ઞા પુરાણમાં, નારી હો પઢી લિખી તબહી પરિવાર કો સ્વર્ગ બનાતી હૈ, માતા નિર્માતા હોતી હૈ, નરમે દેવત્વ જગાતી હૈ. પરિવાર કી શક્તિ નારી હૈ, સંસાર કી શક્તિ નારી હૈ, માતા કી ગૌરવ ગરિમા પર સારી દુનિયા બલિહારી હૈ. યદિ માતા હી અનભટ અનપઢ હો તો, યદિ માતા હી અનપઢ હો તો સંતાન સુઘડ કૈસે હોગી, યદિ નિર્માતા હી અનગઢ હો તો સુંદર રચના કૈસે હોગી, યદિ નિર્માતા હી અનગઢ હો તો સુંદર રચના કૈસે હોગી. નારી કો કરો શિક્ષિત, નારી કો શિક્ષિત કરો તબ હો રાષ્ટ્ર ઉત્થાન, નારી કો શિક્ષિત કરો તબ હો રાષ્ટ્ર ઉત્થાન. નારી કી જાગૃતિ બિના કૈસે હોગા કલ્યાણ, નારી કી જાગૃતિ કે બિના કૈસા હોગા કલ્યાણ. પ્રજ્ઞા પુરાણમાં ગુરુદેવ આ વાતોને સુંદર દ્રષ્ટાંતો બતાવતા લખે છે કે કલકત્તામાં જન્મેલા કેસીડેની આંખો 1.5 વર્ષની ઉંમરમાં જતી રહી હતી. તેઓ 5 વર્ષના હતા ત્યારે પિતાજી પણ મૃત્યુ પામ્યા હતા. વિધવા માતાએ જાતે જ એમને થોડું ઘણું ભણાવ્યા. તે મજૂરી કામ કરવા જતી ત્યારે ડેને સાથે લઈ જતી. તેને તેના બાળકની ભવિષ્યની ચિંતા ખૂબ થતી હતી, પરંતુ તેણે ધીરજ ના ગુમાવી. શાળાકીય શિક્ષણના બદલે તેણે પુત્રને સંસ્કાર સુસંસ્કાર આપી સ્વાવલંબી બનાવ્યો છે. સંગીતમાં પુત્રને અભિરુચિ જોઈને એણે એને સંગીતનું શિક્ષણ આપવાની પણ વ્યવસ્થા કરી છે. પોતે ખૂબ મહેનત મજૂરી કરીને પુત્રને માટે સાધનો લાવતી અને હંમેશા ડેને કહેતી, બેટા તું મારી ચિંતા ન કરીશ, તું જાતે જ તારા પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન કર. ડે કેટલાય સંગીતકારોની સેવા કરીને એમની પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. યુવાન થતા પહેલા જ એમણે સંગીતમાં પ્રવીણતા પણ મેળવી. તૂટ્યા ફૂટ્યા વાદ્યોની મદદથી તેઓ ઘેર અભ્યાસ કરતા અને થોડા દિવસોમાં તો એમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ. નાના મોટા સંગીતના જલસાઓ પછી ફિલ્મ કંપનીઓએ એમને બોલાવ્યા. નાના મોટા સંગીતના જલસાઓ માટે પછી મોટી મોટી ફિલ્મ કંપનીઓએ પણ તેમને બોલાવ્યા છે. સતત અભ્યાસના કારણે એમનો કંઠ પણ સુમધુર બન્યો છે. એક એક કરીને એમણે લગભગ 1 ડઝન ફિલ્મોમાં પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયા છે. ક્યારેક ક્યારેક અભિનય કરવો પડ્યો ત્યારે પોતાના સાદા પોશાકમાં કેમેરા સામે આવ્યા છે. બનાવટ તરફ એમને ખૂબ નફરત હતી. ભારતના ગાયકોમાં ફિલ્મ જગત પર પોતાનું આધિપત્ય જમાવનારા એકમાત્ર કેસી ડે જ હતા. જે ફિલ્મોમાં તેમણે ગીતો ગાયા હોય તે જોવા માટે લોકો તૂટી પડતા હતા. આનો યશ તેઓ હંમેશા પોતાની માતાને આપતા હતા. અંતિમ સમય સુધી એમણે માતાની ખૂબ સેવા કરી છે. એટલા માટે કીધું, માતા યદી હો અનભટ તો કૈસે હોગા વિકાસ. જાપાનીઓને રશિયા સાથેના યુદ્ધમાં એક નદી આડી આવી. પુલ બનાવવાનું કામ ખૂબ મુશ્કેલ હતું. સેનાને સામે કિનારે લઈ જવા માટે 1000 નાગરિકોની લાશોનો પુલ બનાવવાનો હતો કે જેની ઉપર જઈને સૈન્ય સામે કિનારે જઈ શકે. આ માટે નાગરિકોની ભરતી કરવામાં આવી. 1000ના બદલે માત્ર 4 જ નામ આવ્યા. એ નામોમાં એક છોકરો પણ હતો. તેને ભરતી થવાની બહુ ઉતાવળ હતી, પણ તેની માં બીમાર હતી. તે એકનો એક જ હતો. આથી તેને મંજૂરી ના મળી. માને લાગ્યું કે પોતે આ બાળકને રાષ્ટ્ર સેવા માટે આડે આવી રહી છે. આથી તેણે પોતે ઝેર પી લીધું અને છોકરાને મોકલતી વખતે કહ્યું, શરીરની માના બદલે રાષ્ટ્રની માતાની સેવા કરવી વધારે જરૂર છે, બેટા તું પ્રસન્નતાપૂર્વક જા. આવી રાષ્ટ્રપ્રેમી માતાઓ જેણે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં
ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, પોતાનું જીવન ખોઈને પણ આપ્યો છે. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે એ માતાઓના, એ નારીઓના, જેને કારણે આપણો ભારત ખૂબ મહાન છે. અમીનિયાના સર્વોચ્ચ સેનાપતિ સુરોજ ગ્રીથનું વ્યક્તિત્વ એમની માતાએ ખૂબ સારી રીતે ઘડ્યું હતું. વિદ્વાન ઓરવિન ગ્રીક કપડાં સીવીને ગમે તે રીતે પોતાના બાળકોનું પાલન પોષણ કરતી હતી. તેના મોટા પુત્ર ગ્રીથે પોતાની જાતે ગરીબીના લીધે સ્કૂલમાં ફી માફી માટે અરજી કરી અને તે મંજૂર પણ થઈ ગઈ. ગ્રીથની માતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે એનો અસ્વીકાર કર્યો અને લખ્યું, અમે લોકો મહેનત કરીને ગુજરાન ચલાવીએ છીએ તો પછી ફી કેમ ના આપી શકીએ? અમારી ગણતરી ગરીબોમાં કરાવવી અમને બિલકુલ મંજૂર નથી. અમારું સ્વાભિમાન કહે છે કે અમે ગરીબ નથી, સ્વાવલંબી બનીને ગમે તે પરિસ્થિતિઓમાં સામનો કરી લઈશું. સ્વાભિમાની માતાએ જ પોતાના આ બાળકને આવો ચારિત્ર્યવાન બનાવ્યો છે. ગ્રીથને સર્વોચ્ચ સેનાપતિનું પદ અને સંસ્કારજન્ય પ્રામાણિકતાની મદદથી જ મળ્યું હતું. એની પાછળ એની માતાના સંસ્કાર અદ્ભુત હતા. દાર્શનિક ગુરુજી એફે પોતાની આત્મકથામાં માતાએ આપેલી એક કિંમતી સંપદાનો ઉલ્લેખ કર્યો છે કે જેના લીધે તેઓ આનંદ ભર્યા અનેક અવસર પ્રાપ્ત કરી શક્યા છે. તેમણે લખ્યું છે કે મારી માતાએ મરતી વખતે કહ્યું હતું, કોઈની ઉપર તને ગુસ્સો આવે તો એની અભિવ્યક્તિ 24 કલાક પહેલા ના કરીશ. અને મેં આ વાત મારી ગાંઠે બાંધી લીધી અને આજીવન તેનું પાલન કર્યું. એવા અનેક પ્રસંગો મારી સામે આવ્યા જેમાં મને ખૂબ ક્રોધ આવ્યો હતો, પણ પાછળથી મને ખબર પડી હતી કે તેમાં તથ્ય ઓછું અને ભ્રમ વધારે હતો. ક્રોધના પરિણામોનો વિચાર કરવાની તક મળતી રહેવાથી એનો અમલ ન કર્યો અને જેઓ શત્રુ લાગતા હતા તેઓ જ આજીવન મિત્ર બનીને રહ્યા. મારી માતાની આ શિખામણે જ મને આ સ્થિતિ સુધી પહોંચાડ્યો છે. એમ કહું તો એમાં જરાય પણ અતિશયોક્તિ નથી. માં દરેક સ્થિતિમાં માં જ રહે છે, એટલા માટે જ કીધું માં તે માં બીજા બધા વગડા નવા. માં દરેક સ્થિતિમાં માં જ રહે છે. બાળકને મુશ્કેલીમાં મૂકીને પણ તેને શિક્ષણ આપવું એ તેનું પ્રથમ કર્તવ્ય રહ્યું છે. માળામાં બેઠેલા નાનકડા પક્ષીએ પાંખો ફફડાવીને અને પાછું જ્યાં હતું ત્યાં ચૂપચાપ બેસી ગયું. બચ્ચાને ભય, માએ એને માળામાંથી બહાર ધકેલતા કહ્યું, જ્યાં સુધી તું ભય નહીં છોડે ને ત્યાં સુધી તને ઉઠતા કેવી રીતે આવડશે? ભાઈ છોડ, નિડર બન. અને બીજી જ ક્ષણે પેલું બચ્ચું હવામાં ઉડી રહ્યું હતું. ગણેશ તથા કાર્તિકેય જેવા દેવ પુરુષો અવતાર શક્તિઓને જન્મ આપનારી માતા પાર્વતી પોતાની નિષ્ઠાના બળથી સંકલ્પ શક્તિના કારણે જ શિવજીને મેળવી શકી હતી. અશક્યને શક્ય કરી દેખાડનારી એ શક્તિ તપશ્ચર્યા અને ધૈર્યની હતી. પાર્વતીજીએ શિવને મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. શિવજીએ પાર્વતીજી માટે લાયક છે કે નહીં તેની તપાસ કરવા માટે, એની પરીક્ષા લેવા માટે સપ્ત ઋષિઓને પરીક્ષક તરીકે મોકલ્યા હતા. પરીક્ષકોએ શિવજીની ખૂબ નિંદા કરી અને 1000 વર્ષ એમની સમાધિ ખુલશે, 1000 વર્ષ પછી એમની સમાધિ ખુલશે એવી વાતો પણ પાર્વતીજીને કરી હતી. આ ઉપરાંત બીજા દેવોના સૌંદર્ય તથા વિપુલ સાધનોનું વર્ણન કરતા કહ્યું છે, તમે આ બધામાંથી બીજા કોઈ પણ દેવને પસંદ કરી લો અને અમે બધા સપ્તર્ષિઓ તમારું લગ્ન સહેલાઈથી એ જે તે દેવ સાથે કરાવી દઈશું. પરંતુ પાર્વતીજી પોતાની પ્રતિજ્ઞામાં દ્રઢ રહ્યા અને કહ્યું કે જબ જન્મ લગી લગ્ન હમારી, કોટી જન્મ લગી લગ્ન હમારી, વર હું શંભુનત રહું કુમારી, વર હું શંભુનત રહું કુમારી, લગ્ન કરીશ તો શિવ સાથે જ કરીશ, નહીતર આજીવન કુંવારી રહીશ. આવી દ્રઢ પ્રતિજ્ઞા અને લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવાની વાત સાંભળી અને શિવજીએ સ્વીકૃતિ આપી છે અને એમના લગ્ન પાર્વતીજી સાથે થયા છે. આ સંકલ્પ પુરુષાર્થના પરિણામ સ્વરૂપે જ
શિવ પંચાયતના રૂપે એક શ્રેષ્ઠ પરિવારનું સર્જન થયું છે. નારીમાં કુદરતી રીતે જ સ્નેહ સૌજન્ય સૌથી વધારે પ્રમાણમાં હોય છે. એને વ્યક્તિત્વના નિર્માણની મુખ્ય ક્ષમતા ગણવામાં આવે છે. જેવું બીબું હોય છે એવા જ સાધનો કે આભૂષણો બને છે. કુંભાર પોતાના ચાકડા પર આંગળીઓની કુશળતાથી ભીની માટીને ગમે તે વાસણમાં બદલી શકે છે. એ જ રીતે નારી પોતાના પરિવારના નાના મોટા બધા સભ્યોને પોતાની ઈચ્છા મુજબ ઘડવામાં કે બદલવા માટે સમર્થ હોય છે. એને દેવીની ઉપમા આપવામાં આવી છે. દેવતા પણ એના અનુચર હોય છે. એવી જ સ્થિતિ અહીંયા પણ માનવી જોઈએ. નારીની પ્રતિભાનો વિકાસ કરવો તે એક બહુ મોટું કામ છે. એમાં આખી સૃષ્ટિનું કલ્યાણ રહેલું છે. દેવીઓની અભ્યર્થનાનું શાસ્ત્રમાં બહુ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે અને તે ખરેખર ખૂબ યથાર્થ છે. તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે અને વધારે વરદાન આપે છે. પ્રત્યક્ષ દેવીઓના રૂપમાં નારીઓને જોઈ શકાય છે. નારીને શક્તિ કહેવામાં આવી છે. શક્તિ અર્થાત દેવતાઓને જન્મ આપનારી, દેવત્વના સંસ્કાર આપનાર, સૃષ્ટાનું વિશિષ્ટ સર્જન. તે પોતાની વિશેષતાઓને કારણે જ્યાં રહે છે ત્યાંના વાતાવરણને પણ દેવત્વવાળું બનાવી દે છે. નારી ભલે માતાના રૂપમાં હોય, ભગિની કે ભાર્યાના રૂપમાં હોય, પણ તે મમત્વની દ્રષ્ટિએ સંપન્ન છે. સહનશીલતા, શિષ્ટાચાર, કરુણા તથા સૌજન્ય એ એનો અમૂલ્ય ભંડાર છે. આ વિશેષતાઓને કારણે જ તે પોતાનું આચરણ પણ સુસંસ્કારી બનાવે છે અને પરિવારના બીજા સભ્યોને પણ એ વિભૂતિઓથી કૃતાર્થ કરે છે. નારી કુંભારની જેમ, મૂર્તિકારની જેમ માત્ર બાળકોને જ નહીં પણ પોતાના પિતા, પતિ, સહચર તથા કુટુંબના બીજા સભ્યોને પણ શ્રેષ્ઠતાના બીબામાં ઢાળી શકવા માટે સમર્થ છે. કદાચ આ જ કારણે નારીને દેવીની ઉપમા આપીને અધ્યાત્મ દર્શનમાં એની ઉપાસનાનું આયોજન કર્યું છે કે જેથી એના બધા અનુદાનોથી બધાનું કલ્યાણ થઈ શકે. આવી દેવી સ્વરૂપા નારીને હલકી માનવી તથા પરાવલંબી બનાવી દેવી એ નિષ્કૃષ્ટ કાર્ય છે. સંતાનના નિર્માણમાં જ નહીં પણ આખા કુટુંબના નિર્માણમાં પણ પુરુષની સરખામણીમાં નારીની ભૂમિકા હજારો ગણી વધારે મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી રહી છે. આથી જો સમાજને ઊંચે લઈ જવો હશે તો નારીને દેવીનો દરજ્જો આપીને એના પ્રત્યે ખૂબ સન્માનની ભાવના બધાના મનમાં જગાડવી જોઈએ. એક સંત સ્ત્રી હતી. એનું નામ રાબિયા હતું અને કામ હતું ઈશ્વર ભક્તિ. ફરતા ફરતા કેટલાય સંતો સત્સંગ કરવા માટે એની પાસે આવતા. એક સાધુ રાબિયાનો ધર્મગ્રંથ લઈને વાંચવા લાગ્યો. એમાં એક પંક્તિ કપાઈ ગઈ હતી. એણે પાઠ કરવાનું બંધ કરી દીધું અને બોલ્યો, તમારો આ ગ્રંથ તો અપવિત્ર થઈ ગયો, કોઈએ એને નષ્ટ કરી નાખ્યો છે. તમારે હવે બીજો વસાવવો પડશે. એ તો બતાવો કે આ કૃત્ય કોણે કર્યું છે. મેં, રાબિયાએ ટૂંકો જવાબ આપ્યો. આ સાંભળી સાધુ વધારે જ મૂંઝાયો. તે સમજી ન શક્યો કે ઈશ્વર ભક્તિ સ્ત્રી પોતાના ધર્મ ગ્રંથને નષ્ટ કરવાનું કામ કઈ રીતે કરી શકે. રાબિયાએ કહ્યું છે, મેં એ પંક્તિ વાંચી પણ છે. હા હા, એમાં લખ્યું છે કે શેતાન પ્રત્યે ધૃણા રાખો. સાધુએ કહ્યું, મેં જ્યારથી ઈશ્વર સાથે પ્રેમ કર્યો છે ત્યારથી મારા હૃદયમાં ધૃણા જ રહી નથી. ઈશ્વરના પ્રેમે મારા સંકુચિત દ્રષ્ટિકોણને વિશાળ સહૃદયતામાં બદલી નાખ્યો છે. જો શેતાન પણ મારી આગળ આવીને ઊભો રહે ને તો હું તેને પણ પ્રેમ કરીશ. સામાન્ય નારી પણ પ્રેમની સાકાર મૂર્તિ છે. એનામાં કોઈ પ્રત્યે દ્વેષ નથી હોતો કે નથી કોઈ પ્રત્યે બદલાની ભાવના હોતી. એનું હૃદય એટલું બધું ઉદાર હોય છે, વિશાળ હોય છે કે તે પાપીને પણ ક્ષમા આપીને નવું જીવન જીવવાની તક આપે છે. એ વાત જુદી છે કે મનુષ્યનો તેની સાથેનો વ્યવહાર પ્રતિકૂળ જોવા મળે છે. આવા તો અદ્ભુત દૃષ્ટાંતો નારી મહાત્મ્યના બતાવ્યા છે. નારી મહાત્મ્યની આ દિવ્ય વાતો ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપ સૌની પાસે વિનામૂલ્યે પહોંચી રહી છે. ત્યારે આપણા સૌનું પણ એ ફરજ બને છે કે આ દૈવી વિચારો
સંસ્કૃતિ ઉત્થાનના વિચારો, નારી ઉત્થાનના વિચારો આપણે પણ આપણા સ્નેહી સ્વજનોમાં, મિત્ર સર્કલમાં, રાષ્ટ્રના જનજન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ. એ જ શુભકામના સાથે આજનું અહીંયા પ્રજ્ઞાપુરાણનું ચિંતન અહીંયા પૂર્ણ. બોલીએ પ્રજ્ઞાપુરાણ દેવકી.